નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર બાણું જોવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ મહાન કવિ મહાન કવિ આખો કયા મુગલ રાજાના સમયમાં થઈ ગયો એટલે કે જે મહાન કવિ કહી શકાય કે જેમને જ્ઞાનનો વડલો કહેવામાં આવે છે આ સિવાય એમને હસતો ફિલોસોફ કહેવામાં આવે છે જે કોણે કહ્યું હતું તો કે ઉમાશંકર જોશીએ કહ્યું હતું કે જેમનો જન્મ અમદાવાદમાં થયો હતો અને એક ધર્મની માનેલી બહેન હતી જેનું નામ હતું જમના અને પોતે વ્યવસાય શું હતો તો કે સોની અને મૂળ નામ એમનું શું હતું તો કે અક્ષયદાસ સોની આપણે શેની વાત કરી તો કે અખાની પોતે છે એને ઘણા સંસારમાંથી કડવા અનુભવ થયા આથી પોતે છે એ શંકરાચાર્યનો જે દિત્યનો જે સિદ્ધાંત છે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે એની ઉપર પોતે અનુકરણ કરે છે અને પોતે છે એ એક કટાક્ષ ભરું છે એ લખાણ સાહિત્યની રચના કરે છે તો એ છે એ વ્યવસાય જ્યારે સોની હતો ત્યારે કયા મુગલ રાજાના દરબારમાં પોતે સમયમાં અથવા એના સમયમાં થઈ ગયો હતો તો ઓપ્શન એ જહાંગીર ઓપ્શન બી અકબર ઓપ્શન સી હુમાયુ અને ઓપ્શન બી શાહજા તો આમાંથી શું જવાબ આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન એ સાચો જવાબ આવશે એટલે કે અખો છે એ કયા રાજાના દરબારમાં થઈ ગયો તો કે જહાંગીરના દરબારમાં થઈ ગયો હવે જહાંગીરે છે એ અમદાવાદમાં ટંકશાળનું નિર્માણ કરેલું હતું અને આ ટંકશાળમાં રાશિવાળા સિક્કાને બધું એમાં છાપકામ થતું હતું અને એમાં કોણ નોકરી કરતો હતો તો કે અખો છે એ નોકરી કરતો હતો આ સિવાય મિત્રો જહાંગીરની વાત કરીએ તો કે મુગલ રાજાના એ બધા રાજાઓના નામ આપ્યા છે કે જે મુગલ વંશમાં જે પણ રાજાઓ થઈ ગયા એમની વાત કરી દઈએ તો કે જહાંગીર છે એમણે એના સમયમાં એક સમયનો એક વખત એક સમય કહી શકાય એક વસ્તુનો સુવર્ણયુગ કહેવામાં આવે છે તો કે સુવર્ણયુગ કહેવામાં આવે છે તો કે ચિત્રનો સુવર્ણયુગ કોના સમયના કહેવામાં આવે છે તો કે જહાંગીરના સમયે ચિત્રનો સુવર્ણયુગ કહેવામાં આવે છે અને એમનું મૂળ નામ શું હતું મિત્રો તો કે સલીમ એમનું મૂળ નામ હતું શું હતું તો કે સલીમ છે એમનું મૂળ નામ હતું જહાંગીર છે પોતે ગાદી ઉપર આવે છે અને ઘણા બધા સુધારા પણ કરે છે પોતાના સમયમાં પણ ખાસ એવા સુધારા જોવા મળતા નથી એક એક વસ્તુ આપણા માટે અવારનવાર આપણે પરીક્ષામાં પૂછાય છે તો કે ભાઈ જહાંગીર છે એ અમદાવાદમાં આવેલો અને ત્યાં તેમને એક મરકીનો રોગ થયો હતો આથી અમદાવાદને ધૂળિયું શહેર અને ગદાબાર શહેર કહ્યું હતું તો આપણે સવાલ પૂછાય કે ભાઈ ધૂળિયું શહેર અથવા ગદાબાદ કોણે કહ્યું હતું અમદાવાદને તો જહાંગીરે કહ્યું હતું એવું કહી શકાય કે ભાઈ જહાંગીરે છે એ દરિયાનું દર્શન છે એ ક્યાં કર્યું હતું તો કે ભાઈ અખાતમાં ખંભાતના અખાતમાં એમણે દરિયાનું દર્શન કર્યું હતું અને આ સિવાય એક વસ્તુ આપણે ધ્યાન રાખીશું કે જહાંગીર છે એ ન્યાય માટે જાણીતો હતો એવું કહેવાય છે કે ન્યાય માટે એમણે સોનાની સાંકળ છે એ મુકાવી હતી તો આટલી માહિતી આપણે જહાંગીર સાથે યાદ રાખીશું પછી જોઈએ હુમાયુ તો કે હુમાયુનો અર્થ જ પહેલાં તો શું થાય નસીબદાર પણ ઇતિહાસમાં એવું કહેવાય છે કે આના જેવો કોઈ કમનસીબ ન હતો એના બેથી ત્રણ કારણ હતા તો કે પહેલું જ્યારે બાબરનું મૃત્યુ થયું પછી એમનો પુત્ર કોણ હતો હુમાયુ આથી હુમાયુએ શું કર્યું તો કે એની પિતાની સંપત્તિ છે એ બધા ભાઈઓમાં સરખા ભાગે વેચણી કરી દીધી હવે આપને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય એમાં વહીવટ કરવો હોય શાસન કરવું હોય તો એક વ્યક્તિ છે એ સરખી રીતના શાસન કરી શકે પણ જ્યારે ચાર વ્યક્તિઓ આવી જાય એટલે અંદરો અંદરના ઝઘડાઓ અને આને લીધે છે એ વહીવટ શાસન કરી શકે નહીં આથી હુમાયુ છે એ નિર્બળ શાસક સાબિત થયો આ સિવાય એવું કહી શકાય કે અંધશ્રદ્ધામાં ખૂબ જ માનતો હતો અને એવું કહેવાય છે કે ભાઈ પોતે અલગ અલગ વારના અલગ અલગ રંગના કપડાં નક્કી કર્યા હતા એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે ભાઈ સોમવારે લીલો રંગ મંગળવારે લાલ રંગ આવી રીતના ફિક્સ હોય કે ભાઈ સોમવાર હોય એટલે લીલા રંગના જ કપડાં પહેરવાના એટલે આવી રીતના વધારે પડતો અંધશ્રદ્ધામાં માનતો હતો આથી પોતે વહીવટ સારી રીતના ચલાવી શક્યો નથી અને આ હુમાયુના સમયમાં જ સાલ છે પંદરસો ઓગણચાલીસ અને પંદરસો ચાલીસ થયા હતા યુદ્ધ થયું હતું અને એમાં કોની વચ્ચે યુદ્ધ થયું હતું તો કે સુરી એટલે કહી શકાય કે ભાઈ હુમાયુના સમયમાં જ એક વંશ શરૂ થઈ ગયો હતો મુઘલ વંશની સાથે જ એક બીજો કયો વંશ આવી ગયો હતો મુઘલ વંશમાં તો કે સુરી વંશ જેની સ્થાપના કરનાર કોણ હતો શેરશાહ સુરી તો આ શેરશાહ સુરીએ છે એ હુમાયુને હરાવીને બે વખત પોતે છે દિલ્હીની ગાદી ઝડપી લીધી હતી એટલે કે પોતે દિલ્હીનો શાસક બની ગયો હતો આથી કહી શકાય કે હુમાયુ છે એના સમયમાં મુઘલ વંશ તો શરૂ હતો પણ એમને એમ કહી શકાય આપણી ભાષામાં કે ભાઈ એ ત્યાં બ્રેક થઈ ગયો ઊભો રહી ગયો અને કયો વંશની શરૂઆત થઈ ગઈ સૂર્યવંશની પણ હુમાયુનો સમય જ્યારે પૂરો થાય એટલે કે હુમાયુના સમયમાં જ સાલ છે પંદરસો પંચાવન આ પંદરસો પંચાવનમાં છે એ શું થાય છે હુમાયુ પાછો છે એ સિકંદર સુરી સાથે છે યુદ્ધ કરે છે સૂરીવંશનો રાજા મિત્રો ધ્યાન રાખજો સિકંદર સુરી છે સિકંદર લોદી નથી એ અલગ વ્યક્તિ છે અહીંયા સિકંદર સુરી વંશનો રાજા છે એમની સાથે હુમાયુનું પાછું યુદ્ધ થાય છે અને હુમાયુ સિકંદર સુરીને હાર આપીને પાછો મુગલ અંશની શરૂઆત કરી દે છે એટલે એમ કહી શકાય કે હુમાયુના પૂરતા સમયગાળા પૂરતા જ એક વંશ શરૂ થઈ ગયો કયો તો કે સુરી વંશ જેનો સ્થાપક કોણ હતો શેરશાહ સુરી અને અંત આવી જાય છે પંદરસો પંચાવનમાં અને શરૂઆત ક્યારે થઈ હતી પંદરસો ચાલીસમાં માં તો આપણે આટલી માહિતી આમાંથી યાદ રાખીશું કોના સમયમાં હુમાયુના સમયમાં અને છપ્પનમાં એમનું શું થાય છે મૃત્યુ થાય છે એમ કહી શકાય કે પોતે જ્યારે વાચના લઈને સીડી ઉપરથી પડી જતા માથામાં વાગવાથી હુમાયુનું શું થયું હતું મૃત્યુ થયું હતું એમના પછી ગાદી ઉપર કોણ આવે છે એમનો પુત્ર અકબર કે એમ કહી શકાય ચૌદ વર્ષની ઉંમરે જ પોતે ગાદી ઉપર આવી જાય છે કે જેમનો જન્મ છે એ પંદર ઓક્ટોબર ઓગણીસ પંદરસો બેતાલીસમાં થયો હતો પણ પોતે ગાદી ઉપર ક્યારે આવી જાય છે છપ્પનમાં એટલે એમ કહી શકાય કે આટલા સમયમાં જ પોતે ગાદી ઉપર આવી જાય છે પ્રથમ જ જે આવતા વર્ષે જ શું થાય છે કે આવતા વેત જ શું થાય છે યુદ્ધ થાય છે અને એ યુદ્ધ એટલે કહ્યું તો કે ભાઈ પાણીપતનું બીજું યુદ્ધ જે પ્રથમ યુદ્ધ કોણે કર્યું હતું તો કે બાબરે કર્યું હતું અને બીજું કોણે કર્યું હતું અકબરના સમયમાં પંદરસો છપ્પનમાં અને આ યુદ્ધમાં અકબરવતી છે નેતૃત્વ કોણ સંભાળે છે તો કે બેરમ ખાન અને આ બેરમ ખાન છે એના નેતૃત્વમાં સફળ નેતૃત્વ થાય છે અને યુદ્ધ છે એ કોણ જીતી જાય છે તો કે અકબરની જીત થાય છે આ સિવાય મિત્રો મહારાણા પ્રતાપ સાથે પણ એમનું યુદ્ધ થઈ ગયું હતું હલ્દી ઘાટીનું યુદ્ધ આ સિવાય ગુજરાત ઉપર પણ પોતે ગુજરાતમાં ચઢાઈ કરી હતી અને ગુજરાતને પણ પંદરસો બોતેર તોતેરમાં પોતાનું આધિપત્ય સ્વીકાર્યું હતું તો આવી બધી માહિતી અકબર સમયમાં આવે છે અને મુગલ વંશમાં કોઈ સૌથી શક્તિશાળી ઘણા બધા યુદ્ધ કર્યા હોય એવો કોઈ વ્યક્તિ હોય તો કયો વ્યક્તિ છે અકબર અને ઘણા બધા સુધારાના કામ પણ એમણે કર્યા હતા એના સમયમાં જ નવરત્નો હતા કે જે અલગ અલગ ખાસિયત માટે જાણીતા હતા અને આ નવરત્નો છે એમની ચર્ચા આપણે જ્યારે અકબર વિશે સંપૂર્ણ એક અલગથી વિડીયો બનાવીશું ત્યારે આપણે ચર્ચા કરીશું એટલે આવા મહાન એક કહી શકાય મુગલ વંશમાં કોઈ રાજા બન્યો હોય તો કોણ આવશે અકબર રતો અને પછી આવે છે શાહજહાં હવે અકબરના સમયમાં સાથે સાથે એક મિત્રો યાદ રાખીશું કે એમના સમયમાં સાહિત્યની ઘણી બધી રચના થઈ છે આથી અકબરના સમયને શું કહેવાય છે તો કે સાહિત્યનો સુવર્ણયુગ તો યાદ રાખીશું આપણે આમાં શું કીધું હતું જહાંગીરના સમયમાં તો કે ભાઈ ચિત્રનો સુવર્ણયુગ અકબરના સમયમાં તો કે સાહિત્યનો સુવર્ણયુગ અને પછી અકબર પછી કોણ આવે જહાંગીર અને જહાંગીર પછી એમનો પુત્ર આવે છે શાહજા એનું મૂળ નામ હોય છે ખુર્રમ ખાન તો આ ખુર્રમ ખાન છે એ પોતે ગાદી ઉપર આવે છે અને પોતે છે એ સ્થાપત્યની શરૂઆત કરે છે એમાંનો ખાસ મહત્ત્વનો તાજમહેલ આ સિવાય તો કે દિલ્હીનો લાલ કિલ્લો દીવાને આમ દીવાને ખાસ પછી તો કે ભાઈ શાહીબાગ આપણે ગુજરાતમાં અમદાવાદમાં બરાબર તો આ બધી જ વસ્તુનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો કે શાહજહા એ આથી શાહજહાંને શું કહેવાય છે અથવા એના સમયને શું કહેવાય છે તો કે સ્થાપત્યનો સુવર્ણ યુગ તો આપણે ત્રણેયના અલગ અલગ સુવર્ણયુગ તરીકે જાણીતા છે આપણે યાદ રાખીશું તો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર બે તો કે સંસ્કારમાં રેડ રોજ નામને કોની કોલમ આવે છે તો કે ભાઈ સંસ્કાર જે પૂર્તિ છે એમાં કોની કોલમ આવે છે રેડ રોઝ નામે તો એમાં ઓપ્શન આપેલા છે દેવેન્દ્ર પટેલ ઓપ્શન બી મોહમ્મદ માકડ ઓપ્શન સી તેજસ ઓપ્શન ડી ર રશ્મિન શાહ તો કયો વ્યક્તિ આવશે તો કે દેવેન્દ્ર પટેલ ઓપ્શન એ આપણો સાચો બનશે હવે મિત્રો આ સંસ્કાર છે એ કયા સમાચાર પત્રમાં આવે છે તો કે મિત્રો સંદેશમાં આવે છે હવે સંદેશમાં તો આવે છે પણ કયા વારે એ પૂરતી આવે છે તો કે એ રવિવારે પૂરતી આવે છે મિત્રો ઘણી વખત આવી પ્રશ્નો પણ આપણે પરીક્ષામાં પૂછી લેતા હોય છે જેથી કરીને આપણે ધ્યાન રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે ભાઈ ભારતમાં નાણાકીય કટોકટી કઈ સાલમાં દાખલ કરી હતી તો કે ભાઈ ભારતમાં જે નાણાકીય કટોકટી છે એ કઈ સાલમાં લાગુ થઈ હતી તો મિત્રો કટોકટી છે એ ત્રણ પ્રકારની છે એક તો આ રાષ્ટ્રની કટોકટી કોઈ રાજ્ય માટે કટોકટી અને એક નાણાકીય કટોકટી જેની અનુચ્છેદો કઈ કઈ છે તો કે ત્રણસો બાવન ત્રણસો છપ્પન અને ત્રણસો સાઠ એટલે કે ત્રણસો સાઠ છે એ નાણાકીય કટોકટી છે ત્રણસો છપ્પન છે જે તે રાજ્યપૂરતી સમિત સીમિત છે અને ત્રણસો બાવન છે આખા ભારત માટેની કટોકટી છે હવે આને આપણે પૂછ્યું છે નાણાકીય કટોકટી એટલે કે ત્રણસો સાહીઠ નંબરની જે અનુચ્છેદ છે એ ક્યારે લાગુ પડી ઓપ્શન એ ઓગણીસો બાસઠ ઓગણીસો અને ઓગણીસો સિત્યોતેર અને ઓપ્શન ડી એક પણ વખત નહીં તો અત્યાર સુધી મિત્રો ખાસ ધ્યાન રાખીશું કે અત્યાર સુધી નાણાકીય કટોકટી લાગુ પડી નથી તો જોઈએ મિત્રો આ નાણાકીય કટોકટી છે એમને લાગુ કરવી હોય તો શું કરવું પડે તો કે ભાઈ સંસદને છે એમાંથી ખરડો પસાર થવો જોઈએ કેટલા સમયમાં તો કે બે મહિનામાં છે એ ખરડો પસાર થાય એટલે સરકાર છે એ જે તે સરકાર છે એ શું કરી શકે નાણાકીય કટોકટી લાગુ કરી શકે છે તો આ માહિતી આપણે યાદ રાખીશું કે નાણાકીય કટોકટી અત્યાર સુધી ભારતમાં એક પણ વખત લાગુ પડી નથી એટલે આપણો જવાબ શું આવશે ઓપ્શન ડી આપણો સાચો જવાબ આવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર કે ભાઈ ભારત સરકારે યોગ રમત રમતગમતની શાખા તરીકે કયા વર્ષમાં માન્યતા આપી એટલે કે ભારત સરકારે જે યોગ ઉજવવાનું યોગ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે આ યોગ દિવસ એટલે કે યોગાઓ જે છે એ યોગા કઈ સાલમાં રમતગમત એક ભાગ છે રમતગમતનો એ કઈ સાલમાં જાહેરાત કરી અથવા એને માન્યતા આપી તો કે ભાઈ ઓપ્શન એ આપ્યો છે બે હજાર ચૌદ ઓપ્શન બી બે હજાર પંદર ઓપ્શન સી બે હજાર સત્તર અને ઓપ્શન ડી બે હજાર અઢાર તો કઈ સાલમાં આવશે તો કે ભાઈ ઓપ્શન બી બે હજાર પંદર હવે આ થોડીક માહિતી આમના વિશે ચર્ચા કરીએ તો કે ભાઈ યોગ દિવસ ક્યારે ઉજવાય છે શા કારણે ત્યારે જ ઉજવાય છે એની માહિતી કરીએ તો પહેલાં તો યોગ દિવસ ક્યારે ઉજવાય છે તો કે એકવીસ જૂન એકવીસ જૂન ક્યારે ઉજવાય છે એકવીસ જૂને છે એ યોગ દિવસ ઉજવાય છે કેમ તો કે ભાઈ એકવીસ જૂને છે એ દિવસ છે એ સૌથી લાંબા લાંબો હોય છે અને રાત્રિ ટૂંકી હોય છે આથી એકવીસ જૂને છે યોગ દિવસ તરીકે ઉજવણ નક્કી કરવામાં આવ્યું છે તો આની જેવા થોડાક ફેક ડેટા છે એ આપણે પણ જોઈ લઈએ તો કે ભાઈ એકવીસ જૂને છે એ સૌથી સૌથી લાંબો દિવસ તો પાછો ટૂંકો દિવસ પણ આવશે અને લાંબી રાત હશે તો કયો આવશે તો તો આવશે કે ભાઈ ડિસેમ્બર ડિસેમ્બરે શું હોય તો કે દિવસ ટૂંકો હોય અને રાત કેવી હોય લાંબી હોય એટલે કે એનો બંને વચ્ચેનો તફાવત કેટલો હોય છે છ મહિનાનો હોય છે એકવીસ જૂન થી બાવીસ ડિસેમ્બર એકવીસ જૂને દિવસ લાંબો અને રાત ટૂંકી જ્યારે ડિસેમ્બરે શું હોય દિવસ ટૂંકો અને રાત લાંબી આ સિવાય બાકીની વાત કરીએ તો અહીંયા આ જે બે તારીખો છે ત્યારે શું હોય છે તો કે ત્યારે છે એ દિવસ રાત કેવા હોય છે સરખા હોય છે એ પણ આપણે યાદ રાખીશું કે ભાઈ દિવસ રાત સરખા ક્યારે હોય છે તો કે એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર અને દિવસ લાંબો ક્યારે હોય છે એકવીસ જૂન અને બાવીસ ડિસેમ્બરે છે એ દિવસ ટૂંકો હોય છે તો આ એક ફેકની વાત કરી હવે આ શું કરવા લાંબો હોય છે થોડું એના વિશે થોડીક માહિતી લઈએ તો મિત્રો પહેલાં તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણી પૃથ્વી છે એ નમેલી છે થોડીક નમેલી છે કેટલી નમેલી છે તો યાદ રાખીશું ત્રેવીસ પોઈન્ટ પાંચ કેટલા અંશ નમેલી છે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ લમેલી છે હવે ઘટના એ બને કે જો આપણી પૃથ્વી છે એ કેવી હોવી જોઈએ સીધી હોવી જોઈએ એની જગ્યાએ આ આપણી સીધી લાઈન છે આ વચ્ચેની સીધી લાઈન છે પણ ઘટના શું બને છે મિત્રો તો કે આપણી પૃથ્વી છે એ આ રીતના નમેલી છે તો કે આટલો જે ખૂણો છે એ કેટલો છે તો કે ત્રેવીસ પોઈન્ટ પાંચનો છે એટલે કે આટલી છે એ પૃથ્વી આપણી નમેલી છે આના લીધે શું થશે તો કે ભાઈ પૃથ્વીની સામે છે એ શું છે સૂર્ય રહેલો છે અને સૂર્યની ગતિને કારણે પૃથ્વી પોતાની રીતના પણ ગતિ કરે છે અને સૂર્યની આસપાસ પણ ગતિ કરે છે એટલે કે પરિભ્રમણ અને પરિક્રમણ તો આ ઘટનાને લીધે શું થાય છે તો કે ભાઈ દિવસ રાત છે એ નક્કી થાય છે અને પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ફરે તો એને લીધે શું નક્કી થાય છે તો કે ભાઈ મોસમ નક્કી થાય છે એટલે કે ઋતુઓ નક્કી થાય છે હવે આના વિશે થોડીક મિત્રો વાત કરીએ તો કે ભાઈ આ વચ્ચે જે પૃથ્વીની જે વચ્ચે આપણે જે એક સમાંતર રેખા કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ તો કે વિષુવૃત કહીએ છીએ શું કહીએ છીએ વિષુવૃત પછી તો કે ભાઈ નીચે આવીએ એટલે કે ત્રેવીસ પોઈન્ટ પાંચે આવીએ ત્યાં કયું હોય છે તો કે મકરઋત હોય છે અને એવી જ રીતના જો ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉપર જઈએ તો એને શું કહેવાય છે કર્કવૃત એટલે ધ્યાન રાખીશું કે જે વચ્ચે સૌથી વચ્ચે છે એને આપણે કઈ ઋત કઈ આપી ઝીરો આપી અને ઉપર છે એ ત્રેવીસ પોઈન્ટ પાંચ જઈએ એટલે કઈ આવે છે તો કે ભાઈ કર્કવૃત અને નીચે ત્રેવીસ પોઈન્ટ પાંચ જઈએ એટલે કઈ આવશે તો કે મકરવૃત તો આપણે સવાલ એવો પૂછાય કે નીચેનામાંથી સૌથી લાંબી વૃત્ત કઈ છે લાંબી અક્ષાંશ કઈ છે તો યાદ રાખીશું કે ભાઈ વિશ્વ વૃત્ત સૌથી લાંબી વૃત છે કેમ તો કે ભાઈ પૃથ્વીના જે વચ્ચેનો જે પોળો ભાગ છે એ બેયને જોડવાનું કામ કરે છે હવે મિત્રો આપ એક ધ્યાન રાખીશું કે ભાઈ આ એક કાલ્પનિક રેખાઓ છે આડી કાલ્પનિક રેખાઓ આપણે જે પૃથ્વી પર દોરેલી છે એને આપણે શું કહીએ છીએ અક્ષાંશ કહીએ છીએ અને ઊભી જે પૃથ્વી ઉપર આપણે દોરેલી છે ઊભી લીટીઓ એમાં એને આપણે શું કહીએ છીએ તો કે રેખાંશ કહીએ છીએ હવે તમને સવાલ એવો પૂછાય કે ભાઈ આપણે પૃથ્વી ઉપર જે ટાઈમ ઝોન છે નક્કી કરવામાં આવે છે સમય રેખા એ અક્ષાંશમાં આવશે કે રેખાંશમાં આવશે તો ધ્યાન રાખીશું કે રેખાંશમાં આવશે ક્યાં આવશે તો કે રેખાંશમાં જે ઊભી પસાર થાય છે એના આધારે આપણો સમય છે એ નક્કી કરવામાં આવે છે હવે મિત્રો સવાલ મારો એ છે કે આપણો ભારતનો સમય ક્યાંથી નક્કી કરવામાં આવે છે કે ભાઈ ભારતમાં આ સમય છે એ બધા માટે સરખો હશે કેમ કે ભારતમાં જ આપણે બે સમય જોવા મળે છે જો ભારતમાં આપણે પૂર્વ ભારત તરફ જઈએ તો ત્યાં છે એ પશ્ચિમ ભારતની સાપેક્ષમાં બે કલાક વહેલા સમય ચાલે છે એટલે કે એવું કહી શકાય કે ભાઈ માની લો કે ભાઈ અત્યારે પશ્ચિમમાં કેટલા વાગ્યા હોય તો કે આઠ વાગ્યા હોય સવારના તો પૂર્વ ભારતની વાત કરીએ તો ત્યાં કેટલા વાગી ગયા હશે દસ વાગ્યા હશે પણ આવું ના થાય ટાઈમમાં અસમંજસતા ના થાય એટલા માટે ભારતે છે એ વચ્ચેથી જે એક પસાર થતું સ્થળ છે ત્યાંથી આપણે નક્કી કર્યું છે અને એ સ્થળ કયું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે હવે મિત્રો થોડીક આમની વિશે ચર્ચા કરી દઈએ તો કે આડી જે કલ્પ આડી જે કાલ્પનિક રેખા છે એમાં સૌથી મોટી કઈ કીધી તો કે વિષુવૃત પછી નીચે જોવા જઈએ ત્રેવીસ પોઈન્ટ પાંચ એને કઈ કહીએ મકરવૃત્ત અને આવી જ રીતના એક આવે છે છાસઠ પોઈન્ટ પાંચ તો એને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ દક્ષિણ ધ્રુવ વૃત્ત અને એવી જ રીતના ઉપર જઈએ છાસઠ પોઈન્ટ પાંચ તો એને કહીએ ઉત્તર ધ્રુવ વૃત્ત અને ઉપરનો ભાગ છે એને શું કહીએ છીએ નેવું એટલે કે એને આને આપણે નેવું છે એને શું કહીએ ઉત્તર ધ્રુવ અને અહીંયા નેવું જે છે એને શું કહીએ છીએ દક્ષિણ ધ્રુવ કહીએ છીએ હવે મિત્રો આમાંથી જે આપને આટલો ભાગ જોવા મળે છે એટલે કે ત્રેવીસ પોઈન્ટ પાંચ કર્કવઋતથી ત્રેવીસ પોઈન્ટ પાંચ મકરઋત સુધીનો જે ભાગ જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ ઉષ્ણકટિબંધ કહીએ છીએ કે જ્યાં સૂર્યના કિરણો સૌથી વધારે પડતા હોય છે એટલે ધ્યાન રાખીશું હવે માની લો કે સૂર્ય આપણે અહીંયા જોઈએ એટલે કે આપણે સૂર્યને છે એ અહીંથી આપણે આગળ લઈએ થોડું તો સૌથી વધારે પ્રકાશ ક્યાં પડશે તો કે ભાઈ ત્રેવીસ પોઈન્ટ પાંચ કર્કવૃત અને સૌથી વધારે ત્રેવીસ પોઈન્ટ પાંચ મકરવૃતની વચ્ચે પડશે આથી એમને શું કહેવાય છે ઉષ્ણકટિબંધ કહેવામાં આવે છે આવી જ રીતના ત્રેવીસ પોઈન્ટ પાંચથી છાસઠ પોઈન્ટ પાંચ છે અને ઉપર છે એ કહ્યું છે તો કે ત્રેવીસ પોઈન્ટ પાંચથી છાસઠ પોઈન્ટ પાંચ છે એને આપણે શું કહીએ છીએ સમ શીતોષણ બંધ કટિબંધ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સમ કટિબંધ કહેવામાં આવે છે ન્યાસ સૂર્યના કિરણો કેવા પડતા હોય છે તો કે ત્રાંસા પડતા હોય છે આથી ગરમીનું પ્રમાણ ત્યાં કેવું હોય છે ઓછું હોય છે અને દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવની વાત કરીએ કે જેને છાસઠ પોઈન્ટ પાંચનો આગળનો છે એને શીત કટિબંધ કહેવામાં આવે છે તો ત્યાં આપણા કિરણો સાવ ત્રાંસા પડતા હોય છે એટલે અહીંયા આપણે એવું કહેતા હોઈએ છીએ ઘણી વખત કે ભાઈ છ મહિના દિવસ અને છ મહિના રાત થાય છે એનું કારણ શું છે તો કે સૂર્ય છે એ આ રીતના પોતે ગતિ કરતો હોય છે હવે સમજો મિત્રો આ રીતના એની ગતિ હોય તો કે જ્યારે એ સૂર્ય છે એ વચ્ચેથી એટલે કે જે વચ્ચેથી જે પણ જ્યારે ચાલવાનું શરૂ કરે એટલે કે ઉપર તરફ જઈ પોતે જશે ત્યારે અહીંયા જે કિરણો જે પડતા હતા એ કેવા થઈ જશે ઓછા થતા જશે અને આ રીતના સૂર્ય જેમ અહીંયા ઉપર આગળ વધતો જશે એમ અહીંયા કિરણો છે એ અમુક સમય પછી આવતા બંધ થઈ જશે એટલે કે જ્યારે પોતે છ મહિનામાં અહીંયા પાછો મધ્યમાં પહોંચશે ત્યાં સુધીનો સમયગાળો મળશે એટલે એમ કહી શકાય કે અહીંયા ત્યારે એ સમયે શું હશે તો કે રાત હશે શું હશે રાત એવી જ રીતે જ્યારે સૂર્ય નીચેની તરફ ભ્રમણ કરવા જશે ત્યારે આ ઉત્તર ધ્રુવમાં પણ એવી જ ઘટના બનશે એટલે કે ત્યારે ત્યાં શું હશે રાત હશે અહીંયા દિવસની શરૂઆત થઈ ગઈ હશે હવે આપણે જે વાત કરી હતી કે ભાઈ સૌથી આપણે લાંબો દિવસ કેમ છે તો કે ભાઈ જ્યારે વિચાર કરો મિત્રો તો કે ભાઈ આપણે પૃથ્વી છે એની વાત કરી થોડીક નમેલી છે આવી રીતના એટલે કે સૂર્ય જ્યારે આ બાજુ છે ત્યારે બચ્ચેમાં જશે પણ જ્યારે એ નીચે આવશે ત્યારે એના કિરણો અહીંયા તો પડશે જ પણ અહીંયા સુધી પણ પોતે પડશે મધ્યમાં છે એટલા માટે એટલે દિવસ આપણો કેવો થઈ જશે લાંબો થઈ જશે એટલે એમ કહી શકાય કે ભાઈ આપણો દિવસનો ભાગ અહીંયાથી અહીંયા સુધીનો થઈ જશે આ બાજુનો એટલે આ ભાગ કેવો થઈ જશે ટૂંકો થઈ જશે એટલા માટે કહી શકાય કે રાત કેવી છે ટૂંકી છે અને દિવસ કેવો છે લાંબો છે ક્યારની ઘટના છે એકવીસ જૂનની ઘટના છે એવી જ રીતના જ્યારે સેમ કેમ આવશે બાવીસ ડિસેમ્બર ત્યારે ઘટના કેવી હશે ઉલટી હશે એટલે કે રાત લાંબી થઈ જશે અને દિવસ કેવો થઈ જશે ટૂંકો થઈ જશે તો આવી કંઈક માહિતી આપણે યાદ રાખીશું તો આમાં જવાબ આપણો યાદ રાખીશું યોગ દિવસ ક્યારે ઉજવાય છે તો કે બે હજાર પંદરથી એને રમતગમત ક્ષેત્રે માન્યતા આપી અને ક્યારે ઉજવાય છે તો કે ભાઈ એકવીસ જૂનના દિવસે ઉજવાય છે કેમ તો કે તે દિવસે દિવસ કેવો હોય છે લાંબો હોય હોય છે છે રાત કેવી ટૂંકી હોય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે ભાઈ સાહિત્ય પ્રિય ઉપનામ કોનું છે ઓપ્શન એ રસિક પરીખ ઓપ્શન બી ઇબ્રાહિમ પટેલ ઓપ્શન સી ચુનીલાલ શાહ અને ઓપ્શન ડી શાંતિલાલ શાહ તો આપણે જવાબ આપ્યો છે સાહિત્ય પ્રિય તો સાહિત્ય પ્રિય કોનું ઉપનામ છે તો કે ભાઈ ચૂનીલાલ શાહનું છે ઉપનામ છે આપણે યાદ રાખીશું હવે રસિક પરીખની વાત કરીએ તો કે રસિક પરીખની છે એ ઉપનામ કયું છે તો કે મુશિકાર મૂસિકાર એમનું ઉપનામ છે આ સિવાય મહત્વની બે કૃતિઓ પણ યાદ રાખીશું તો કે મેના ગુર્જરી તો મેના ગુર્જરી છે એ કોની કૃતિ છે તો કે રસિકલાલ પરીખની છે આ સિવાય મુચ્છ કટિકમ મૂચકટિકમ એ કોની પણ કૃતિ છે તો કે એ પણ રસિકલાલ પરીખની છે એટલે યાદ રાખીશું રસિકલાલ પરીખનું ઉપનામ કયું કીધું તો કે મુશિકાર અને એની મહત્વની કૃતિ કઈ કઈ કીધી તો કે મેના ગુજરી અને મુચ્છકટિકમ છે હવે ઇબ્રાહીમ પટેલની વાત કરીએ તો કે કઈ છે એનું ઉપનામ તો કે બેકાર એનું ઉપનામ છે કયું છે બેકાર એમનું ઉપનામ છે અને શાંતિલાલ શાહની વાત કરીએ તો કે સત્યમ એનું ઉપનામ શું છે તો કે સત્યમ એમનું ઉપનામ છે તો મિત્રો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું જો કોઈ તમને પ્રશ્ન હોય ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય માહિતી આપી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જય હિન્દ જય ભારત અસ્તુ